વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ ધોરણ ચાર. આજે આપણે ઇંગ્લિશની સ્વાપોથીમાં જે પાછળ પાના નંબર 51 ઉપર મોડલ ક્વેશ્ચન પેપર આપ્યું છે તે સોલ્વ કરીશું. તો એનો પ્રશ્ન પહેલો છે એનું એ છે આ રીતના છે. પ્રશ્ન વાંચી યોગ્ય વિકલ્પ ફરતે ગોળ રાઉન્ડ કરો. તો પહેલું છે હુ ઇઝ રાઇટિંગ અ બુક, તો કે બુકમાં કોણ લખતું હતું, તો કીકુ. એમાં પહેલામાં ગોળ રાઉન્ડમાં આવશે પહેલા શબ્દ છે ને એમાં. બીજું હુ ઇઝ રોકી, રોકી કોણ હતું, તો કે રોકી ઇઝ એ રેબિટ, રોકી છે તે સસલું હતું, એટલે એમાં બીજામાં ગોળ રાઉન્ડ આવશે. પછી ત્રીજો પ્રશ્ન છે હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ, કુકુનો ખાસ મિત્ર કોણ હતો, તો કે કીકુ, એટલે એમાં પહેલામાં ગોળ રાઉન્ડ આવશે. પછી ચોથું છે ઇઝ ધ ગોટ રનિંગ, શું બકરી દોડતી હતી, તો કે નો, બકરી છે તે દોરડા કૂદતી હતી, એટલે એમાં આવશે નો. પછી પાંચમું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, તો કૂતરાનું નામ શું હતું, તો કે ડિમ્પુ. આપણે આગળ પાઠ સમય જતા એમાં આપણે બધે જોયું હતું ડિમ્પુ ડોગ, એટલે કૂતરાનું નામ આવશે એમાં ડિમ્પુમાં આવશે ગોળ રાઉન્ડ. પછી બી ઉદાહરણ પ્રમાણે વાક્ય વાંચી ખાલી જગ્યા પૂરો, એમાં એમ ઇસાર જે લાવે એ લગાડી અને આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. કૌંસ તમને આપ્યા છે. પહેલું છે મીના ખાલી જગ્યા ઓપ્શનમાં છે વોલ્ક, એટલે પહેલું છે મીના ઇઝ વોકનું આઈએનજી વાળું રૂપ વોકિંગ આવશે. મીના છે એ ચાલે છે, ચાલવા જાય છે એમ, ચાલુ ક્રિયા દર્શાવે છે અત્યારે વર્તમાનમાં. બીજું હર્ષા ખાલી જગ્યા તો સ્કીપ, તો હર્ષા ઇઝ સ્કીપિંગ, એટલે કે હર્ષા છે એ દોરડા કૂદે છે. ત્રીજું છે આ ખાલી જગ્યા અ કાઇટ, કૌંસમાં આપ્યું છે ફ્લાય, તો હું પતંગ ઉડાડું છું અત્યારે ક્રિયા ચાલુ જ છે, એટલે આઈ એમ ફ્લાઈંગ. ચોથું શીતલ ખાલી જગ્યા અ કાઇટ, કૌંસમાં આપ્યું છે મેક, એટલે કે શીતલ છે એ પતંગ બનાવે છે, એટલે જવાબમાં ખાલી જગ્યામાં આવશે ઇઝ મેકનું આઈએનજી વાળું રૂપ મેકિંગ, એમ એ કે આઈ એનજી, શીતલ ઇઝ મેકિંગ અ કાઇટ. પાંચમું છે મનોજ ઇઝ ખાલી જગ્યા, કૌંસમાં આપ્યું છે સ્વિમ, તો મનોજ ઇઝ સ્વિમિંગ, મનોજ છે તે પાણીમાં તરી રહ્યો છે. હવે પ્રશ્ન બે છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. ઉદાહરણ પહેલું આપ્યું છે એ કેપ ને સ્મોલ, હવે આઈ હેવ અ કેપ અને ઇટ ઇઝ સ્મોલ, તો કે મારી પાસે ટોપી છે અને તે નાનકડી છે. એવી રીતે આપણે પણ હેવથી વાક્ય બનાવવાના છે, કે મારી પાસે આ છે તે આવું છે આવી વસ્તુ છે, બરાબર. તો પેલું છે કાઇટ અને રેડ, તો કે આઈ હેવ અ કાઇટ, મારી પાસે પતંગ છે, ઇટ ઇઝ રેડ, તે લાલ કલરનો છે. બીજું છે અ બુક અને થિક, આઈ હેવ અ બુક, મારી પાસે એક બુક છે, ઇટ ઇઝ થિક, તે જાડી છે. ત્રીજું અ બેગ અને બીક, આઈ હેવ અ બેગ, મારી પાસે એક બેગ છે, ઇટ ઇઝ બીક, તે મોટું છે. ચોથું એ પોટ અને રાઉન્ડ, આઈ હેવ અ પોટ, મારી પાસે એક માટલું છે, ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. પાંચમું એ બટન ને બ્લેક, આઈ હેવ અ બટન, મારી પાસે એક બટન છે, ઇટ ઇઝ બ્લેક, તે કાળા કલરનું છે. આના નંબર 52 પર પ્રશ્ન 3 છે. ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો જો પહેલું ચિત્ર શેનું છે, કેળું બનાના, તો ધીસ ઇઝ એ ખાલી જગ્યા જવાબમાં આવશે બનાના કે બ્રિંજલ, તો જવાબમાં શું આવશે બનાના. પછી બીજું ઇટ ઇઝ ખાલી જગ્યા, તો તે કેવા કલરનું હોય, પર્પલ કે યલો, તો આવશે યલો. પીળા કલરનું હોય કે રીંગણી કલરનું તો ન હોય. પછી બીજું ચિત્ર છે ટેબલનું, તો ધીસ ઇઝ એ ખાલી જગ્યા, એમાં આવશે ચેર કે ટેબલ, તો એમાં આવશે ટેબલ. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા કેવું હોય, સ્ક્વેર કે રેક્ટેંગલ, ચોરસ કે લંબચોરસ, તો એમાં આવશે રેક્ટેંગલ. પછી ત્રીજું પ્રશ્ન છે ધીસ ઇઝ એ બ્લેકબોર્ડ કે વિન્ડો, તો બ્લેકબોર્ડ છે ને એટલે એમાં આવશે બ્લેકબોર્ડ. ઇટ ઇઝ ખાલી જગ્યા તે કેવું છે, રેક્ટેંગલ કે સ્ક્વેર, તો એમાં આવશે રેક્ટેંગલ, લંબચોરસ છે. ચોથું છે ધીસ ઇઝ ધ ખાલી જગ્યા સન, સન કે સન, એમાંથી ક્યુ સન આવે, એ સોએન એટલે સન એટલે પુત્ર અને એ સ્યુએન સન એટલે સૂર્ય, તો બીજું સન છે એ સ્યુએન તે આવે. ઇટ ઇઝ ખાલી જગ્યા તે કેવું છે, રાઉન્ડ કે ટ્રાએંગલ, તો સૂર્ય તો ગોળો એટલે એમાં આવશે રાઉન્ડ. પછી પાંચમું છે ધીસ ઇઝ એન ખાલી જગ્યા એલિફન્ટ કે આંટ, તો એ શું છે, તો કે હાથી, એટલે એમાં આવશે એલિફન્ટ. ઇટ ઇઝ ખાલી જગ્યા સ્મોલ કે બિગ, તો એમાં આવશે ઇટ ઇઝ બિગ. પછી છે પ્રશ્ન 4, ચિત્ર જઈ પ્રશ્નનો ઉત્તર લખો. કૌંસમાં ઓપ્શન આપ્યું છે, એમાં પહેલું તમને આ ઉદાહરણ આપી દીધું. પહેલું હુ ઇઝ હી, તો કોણ છે, કૌંસમાં નામે તમને જે ચિત્ર આપ્યું છે એમાં જ નામ આપી દીધું, તો કે હી ઇઝ શિવાભાઈ. પછી બીજો પ્રશ્ન એના પછીના પેજ ઉપર 53માં પાના નંબર ઉપર છે, વોટ ઇઝ શિવાભાઈ, શિવાભાઈ શું કરે છે, તો કે શિવાભાઈ ઇસે જો માટલા બનાવે છે, એટલે એમાં આવશે પોટર. હવે તમારા પહેલા પ્રશ્ન જો ત્યાંથી ચાલુ થાય છે, પહેલું છે ચિત્ર ટીચરનું છે અને તે છે નામ છે મીનાબેન, તો પહેલું છે હુ ઇઝ સી, તો કે કોણ છે પહેલું, તો કે સી ઇઝ મીનાબેન. અને વોટ ઇઝ મીનાબેન, મીનાબેન શું કરે છે, તો કે મીનાબેન ઇઝ એ ટીચર.
મીનાબેન છે એ ભણાવે છે, ટીચર છે. બીજી બીજું ચિત્ર છે સુરેશભાઈનું છે અને ટપાલી છે. તો પેલું હુ ઇઝ હી, તો કે તે કોણ છે, તો કે હી ઇઝ સુરેશભાઈ. અને વોટ ઇઝ સુરેશભાઈ, સુરેશભાઈ શું કરે છે, તો કે સુરેશભાઈ ઇઝ એ પોસ્ટમેન. પછી ત્રીજું ચિત્ર છે ભરતભાઈ. હુ ઇઝ હી, તો કે હી ઇઝ ભરતભાઈ છે. અને વોટ ઇઝ ભરતભાઈ, ભરતભાઈ શું કરે છે, તો કે ભરતભાઈ ઇઝ એ મેસન, એટલે કે તે કડિયા છે, દિવાલ જણે છે. પછી પાના નંબર 54 ઉપર ચોથું છે હુ ઇઝ હી, તો કોષ્ટકમાં જો આપ્યું છે ચિત્રમાં નીતિનભાઈ છે ને તે દરજી છે, તો હી ઇઝ નીતિનભાઈ. અને વોટ ઇઝ નીતિનભાઈ, તો કે નીતિનભાઈ ઇઝ એ ટેલર, એટલે કે દરજી છે. અને પાંચમું ચિત્ર છે રાજેશભાઈનું, તે વાળંદ છે. તો હુ ઇઝ હી, તો કે હી ઇઝ રાજેશભાઈ. અને વોટ ઇઝ રાજેશભાઈ, તો કે રાજેશભાઈ શું કરે છે, રાજેશભાઈ ઇઝ એ બારબર, તે વાળ કાપે છે. રાજેશભાઈ છે એ વાળંદ છે. હવે આ મોડલ ક્વેશ્ચન પેપર આપણું અહીંયા પૂરું થાય છે.